મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. 14 જુલાઈએ લોન્ચ થયેલા ચંદ્રયાન 3 આજે 23 ઓગસ્ટના દિવસે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું છે અને ઇસરોના વૈજ્ઞાનિકોએ અને તમામ ભારતીયો આજે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છે. ઇસરોના વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરતા જ ભારતે સ્વર્ણિમ ઇતિહાસ લખ્યો છે. આજે 23 ઓગસ્ટ 2023ના દિવસે સાંજે 6:04 ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડરે સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું છે. ચંદ્રના આ અજાણ્યા સાઉથ પોલ ઉપર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે અને ભારતનું ચંદ્રયાન 3 મિશન માનવ જાતના ઇતિહાસનો સોનેરી સૂર્યોદય બની રહેશે. અને આ દરમિયાન વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે લેન્ડર મોડ્યુલ ચંદ્રમાએ સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. 4 વર્ષમાં 2 પ્રયાસમાં ઇસરોને આ સફળતા પ્રાપ્ત થઈ છે. ચંદ્રયાન 3 ચંદ્રયાન 2 પછીનું મિશન છે. તેનો હેતુ ચંદ્ર પર મુસાફરી કરવાનો અને તે જગ્યાએ વૈજ્ઞાનિકો દ્વારા વૈજ્ઞાનિક પ્રયોગો કરવાનો છે. ચંદ્રયાન 3 14 જુલાઈએ લોન્ચ વહીકલ માર્ક 3 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું અને તેની કુલ કિંમત 600 કરોડ રૂપિયા છે. ભારતના ચંદ્રયાન 3ની સૌથી મહત્વની વાત એ છે કે દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું અને જે અત્યાર સુધી કોઈ દેશ કરી શક્યો નથી. અને ઇસરોના આ પરાક્રમ પર પીએમ મોદીએ કહ્યું છે કે અમે પૃથ્વી પર સંકલ્પ કર્યો અને ચંદ્ર પર તેને સાકાર કર્યો. ભારત હવે ચંદ્ર પર છે.